स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः। ना ओ बापू समय कहीं रहते जय शुक्र नहीं। पूजा पानी अरे हार पड़ो छे जरा लावजे। पूजा पूजा उठ बापू बोलावे छे। वादे ना मोटी माने रे पूजा नो समय थई गयो छे। बापू तने क्यार ना बोलावे छे। चल पूजा नी थाड़ी आप्या। चल पूजा जल्दी कर। उठती नथी अनु शू करू। उठी जाने तू पूजा। ए पूजा पूजा मने मोड़ू थाई छे मानी स्तुति करू के पछी तारू रटन करू। आवी गई मारी दीकरी जोयू शारदा आपणी दीकरी केटली कामगरी छे। आपणा संस्कार सोळे कळाए खीला छे पूजामां। आणसनुं नाम नथी रतन छे आपणी दीकरी रतन। मां मां आजनी पूजानुं बधुं पुण्य मारी दीकरी पूजाने आपजो। शारदा आपणा घरमां बे दीकरीओ छे क्या अपनी दीकरी पूजा अने क्या पेली कंभागी कुमकुम। मारी पूजा मां आळस नो एक छांटो नथी अने पेली ने इने काम करता जोर पड़े छे। पेली सवारे मंदिर ना बाने भटकवा माटे निकली जाय छे हुं सारी रीते जाणु छुं। अने बधुं काम मारी दीकरी पूजा ने करवुं पड़े छे। मोटी आ बापु छो ने तारा माटे केवुं केवुं बोले छे। ए भले बोले तू चुप रह। जा जा थाड़ी आप्यो। जा बापू तमे जारे मानी पूजा करता हो त्यारे तो चुप चुप बोलो। मारी मोटी बहन ने खोटे खोटी वगो नहीं। जोयो आपनी दीकरी केटली डाय छे हमेशा पारका नु भलू इच्छती होय छे। बापू मोटी बहन क्या छे पारकी એમાં તને ખબર ન પડે। બેસ નીચે પહેલી કથા વાર્તાની ચોપડી ક્યાં ગઈ મારી? અરે બાપુ આ તો રહી પણ મારી ઉંમર થઈ જવે બેસ। પણ બાપુ પણ કઈ નહીં એસાનું કહ્યું ને બેસ। અરે ફક્ત જીદ જોઈ છે તારી ખાલી સેવા ચાકરી કરવાથી માની ભક્તિ નથી થતી। માના ભજન કરીએ માની કથા સાંભળીએ તોય આપણને પુણ્ય મળે। આજે હું તને સરસ મજાની એક વાર્તા સંભળાવું। મન્નુની વાર્તા કહું તને। આ મન્નુ હસમુખી કામગરી ડાહી દીકરી માતાજી મેને અપાર શ્રદ્ધા પણ બિચારી કમ નસીબ। નાનપણમાં જ એની માં મૃત્યુ પામી તો બેટા થયું એવું જેવો એનો જન્મ થયો એની માં તરત સ્વર્ગે સીધા। મન્નુનો બાપ તને નાનપણથી અભાગણી સમજતો અભાગણી પનોતી છે પનોતી। જન્મતા વેત માને ભરખી ગઈ પણ આમ જોવા જાવ તો મન્નુ બિચારીનો શું વાંક। માં વગરની દીકરીને મોટા થવું એ મોટો અભિશાપ છે। જતી દિવસે મન્નુના બાપે બીજા લગ્ન કર્યા ઘરમાં સાવકી માં આવી। શરૂમાં સાવકી માં એને બહુ સાચી જેવી સાવકી માના ખોળે બે દીકરીઓ જન્મી સાવકી માએ પોત પ્રકાશ્યો। નાનકડી મન્નુને ખૂબ ત્રાસ આપવા માંડ્યો। આખા ઘરનો ઢસરડો એક નાનકડી છોકરીને આપી દીધો। પટરાણી ની જેમ બેસી કેમ રહી છે હે? માં થોડી વાર થાક ખાતી હતી
થાક ખાતી હતી ઘરમાં એવા તો શું કામ કરીને ઊંધા વળી ગયા છો તમે તો થાક ખાતી હતી ઘરમાં કામ કરતા જોર આવતો હોય ને તો ઘરની બહાર નીકળી જા સમજી ને અને એક વાત સાંભળી લેજે આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના બધા કામ રાત દિવસ હું કહું એમ કરવા પડશે રોજા ભરવા છે ને દિવસમાં 10 વાર હા લે બધા બરાબર ચોખ્ખા ધોવાવા જોઈએ સાબુ ન રહેવો જોઈએ સમજી ગઈ ને અને આ કામ પતે એટલે ઘરનું આખું આંગણું સાફ કરી નાખજે સમજી ગઈ હમ થાક ખાતી હતી મોટી કૃપાળુ માતાજીને પ્રણામ સદાય મારી પડખે રહેજે માં બસ એટલું જ માંગુ છું જય માતાજી શિલ્પાબહુ જય જી બાપુજી શિલ્પાબહુ આપણે મંદિરમાં માતાજી માટે હંમેશા શુદ્ધ કંકુ વાપરીએ છીએ ભૂલી ગયા તમે સુખડ વંશનું કુમકુમ શુદ્ધ હોય છે અને આ કંકુ સુખડ વંશનું નથી બાપુજી કંકુ મારે દલીલો નથી જોઈતી બહુ સોની ને સોનાની પરખ હોય છે મને કંકુની પરખ છે જી બાપુજી આ કંકાવટીમાં રોજે રોજ સુખડ વંશનું કંકુ મૂકવાની જવાબદારી સુધા બહુને સોંપી છે ને સુધાનો વાંક નથી બાપુજી એ તો શુદ્ધ કંકુ જ લઈ આવી હતી કદાચ કંઈક ભૂલથી એવી કેવી ભૂલ નાની બહેનનું ખોટું ઉપરાણું લેવાની જરૂર નથી હું તપાસ કરું છું બાપુજી બસ હમણાં આવી હા જયેશ કે મોડા પડ્યા છે બીજા બધા આરતી ટાણે સમયસર હાજર થઈ જવાનો જે નિયમ છે એ આજે નેવે મુકાયો છે ના બાપુજી સુધા સુધા બાવ આવી બાપુજી અને લે હું જ પહેલી છું શિલ્પા દીદી પણ મોડા પડ્યા સુધા બાવ તમને ખબર નથી અને બાપુજી સુખડ વંશનું કંકુ સુધાએ સાચવીને રાખેલું ખરું ને હે એમ કે મોડા પડ્યા તમે બંને જણા ટાઈમ ટેબલ યાદ નથી અને આનું નામ જાગૃત છે પણ જાગૃતિનો એક છાંટોય નથી એનામાં અરે આરતી ટાણું નથી સાચવી શકતા તો આટલો મોટો કારોબાર કેવી રીતે સાચવી શકવા ન છો શીખ શીખ તારા મોટા ભાઈ પાસેથી કંઈક શીખ બાપુજી એમાં જાગૃતનો કોઈ વાત નથી મારો છે નાના ભાઈનું ઉપરાણું લેવાની જરૂર નથી સમજો નાના બાપુજી એવું કંઈ નથી આ તો મેં એને છેલ્લા 6 મહિનાના અકાઉન્ટ ટેલી કરવાનું કામ સોંપ્યું હતું એટલે આખી રાત જાગીને એને કામ કર્યું છે અને તમે જે દર મહિને દાન કરો છો એના ચેક પણ એને તૈયાર રાખ્યા છે એટલે સવારે ઉઠવામાં મોડું થયું બિચારાને અચ્છા એમ વાત છે જયેશ ચેરિટી અને ડોનેશન્સના ચેક્સ મને મળ્યા અને 6 મહિનાનો હિસાબ મહેતાજીએ મને ઓફિસમાં આપ્યો તેનું શું છે બાપુજી એ તો વાતે વાતે જાગૃતને છાવરવાનું બંધ કર સોરી બાપુજી આજ પછી હવે હું આરતીમાં ક્યારે મોડો નહીં પડું હે તો હવે મોટા ભાઈને પૂછ કે એના બંને લાડકા દીકરાઓ સમયસર આવ્યા કેમ નથી નાઈને તૈયાર છે કે નહીં હા બાપુજી એ તૈયાર જ હશે હે મહેશ ભાઈ નાના ભાઈ અરે જાગો જલ્દી જાગો મહેશ ભાઈ નાના ભાઈ જાગો અરે જાગો જલ્દી અરે સુવા દે રે સૌજી અરે શું સુવા દે આ નીચે તમારા નામનું વાવાઝોડું ત્રાટકવાનું છે શેનું વાવાઝોડું અરે દાદાજી પૂજાના રૂમમાં તમારા નામની બૂમા બૂમ કરે છે હે દાદાજી અમારા નામની બૂમા બૂમ કરે છે હા જો આરતીનો સમય તો પૂરો થઈ ગયો આ દાદાજી બધાને પ્રસાદ આપીને પૂરું થઈ ને એટલી જ વાત એટલે તમે જલ્દીથી નીચે આવો અરે યાર આ ઘર છે કે હોસ્ટેલ અરે આ દાદાજી છે કે હિટલર અરે આપણી ઉંમર કઈ ભજનિયા કરવાની છે આપણી ઉંમર તો ગર્લફ્રેન્ડ ને હાય હની એમ કરવાની છે અને એના બદલે આપણે પ્રણામ દાદાજી પ્રણામ પિતાશ્રી માંથી જ ઊંચા નથી આવતા તો બોરિંગ લાઈફ બ્રધર ક્લબ ઓવર્સ ચાલતા હોય આજુબાજુમાં બ્યુટીફુલ ગર્લ્સ હોય ને ત્યાં ક્લબમાં મ્યુઝિક વાગતું હોય ચાર બોટલ વોડકા કામ મેરા રોજ કા મન મહેશ ક્યાં છો તમે બંને પ્રણામ દાદાજી જય માતાજી
કેટલા વાગ્યા તેનું ભાન છે? સોરી દાદાજી, તો બાથરૂમમાં ગીઝર બગડ્યું હતું ને એટલે. ગીઝર બગડી ગયું તો શું થયું? ઠંડા પાણીથી નાહી લેવાનું. હવે તમે બંને કઈ નાના કીકલા નથી રહ્યા. સોરી દાદાજી, નેક્સ્ટ ટાઈમથી આવી કોઈ કમ્પ્લેન નહીં આવે. પણ આજનું શું? દાદાજી, અમે નાહીને આવીએ? ક્યાંય નથી જવાનું. ક્યાં જ ઉભારો? આપણા કુટુંબમાં સવારની આરતીમાં રહેવાનું ફરજિયાત છે દરેક સભ્ય માટે, એ ભૂલી ગયા તમે? બધા માટે ફરજિયાત છે તો જઈ કેમ નથી આવતો?